નમસ્કાર ચારના સમાચારમાં આપનું સ્વાગત છે પાકિસ્તાન દ્વારા સંઘર્ષ વિરામનું સતત ઉલ્લંઘન થઈ રહ્યું છે પાકિસ્તાન તરફથી અંકુશ રેખા પર રામગઢ અરનિયા નોશેરા તથા સાંબા સેક્ટરમાં મોર્ટાર હુમલો થતાં બે મહિલા અને બે બાળકો સહિત આઠ નાગરિકોના મૃત્યુ થયા હતા રામપુરા સેક્ટરમાં છ નાગરિકોના તો મંજાકોટ સેક્ટરમાં પણ બે નાગરિકોના મૃત્યુ થયા હતા ગોળીબારમાં ચોવીસ લોકોને ઈજા પહોંચી હતી જોકે બીએસએફના ભારતીય જવાનોએ જોરદાર જવાબ આપતા મોટી સંખ્યામાં પાકિસ્તાની રેન્જર્સને ઠાર કર્યા હતા અને પાકિસ્તાનની ચૌદ ચોકીઓનો ખાત્મો બોલાવી દીધો હતો જમ્મુ સરહદે કેટલીક સરહદી શાળાઓને બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે ત્યારબાદ ગૃહમંત્રી રાજનાથસિંહ મંત્રી મનોહર પારિકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ વચ્ચે ઉચ્યસ્તરીય બેઠક યોજાઈ હતી ભારત ખાતેની પાકિસ્તાની હાઈ કમિશનરની કચેરીના એક કર્મચારી મહેમૂદ અખ્તરે પાકિસ્તાન માટે ભારતમાં જાસૂસી કરવામાં હાઈ કમિશનરની કચેરીના અન્ય સોળ કર્મચારીઓ પણ સંડોવાયા હોવાનો ઘટસ્ફોટ કર્યો છે તેણે નામો સાથે આપેલી માહિતીની તથ્યતા બાબતે પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ ચકાસણી કરી રહી છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતની સંરક્ષણ બાબતો તથા સરહદ સલામતી દળ બાબતે કેટલીક માહિતી લીક કરવામાં આ સોળ કર્મચારીઓ સામેલ હોવાનું અખતરે પૂછપરછમાં જણાવ્યું હતું આ માહિતી જો ચકાસણીમાં યથાર્થ માલુમ પડશે તો આનુષંગિક પગલાં લેવા ગૃહ ખાતું ભારતીય વિદેશ વિભાગનો સંપર્ક કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં ઓઈલ તથા ગેસની આયાતમાં ઘટાડો કરવા બાબતની વિચારણા માટે આજે નવી દિલ્હીમાં ઉચ્યસ્તરીય બેઠક યોજી હતી પેટ્રોલિયમ વિભાગ તરફથી હાલની આયાતની સ્થિતિ અંગે વિગતો આપવામાં આવી હતી તેલ ગેસની આયાત ઘટાડવા સંદર્ભે બેઠકમાં એક રોડમેપ પણ વિચારવામાં આવ્યો હતો એક ચોક્કસ વ્યૂહરચના પણ વિચારાઈ હતી તે સાથે દેશમાં તેલ તથા ગેસનું ઉત્પાદન વધારવાની દિશામાં પગલા પણ વિચારવામાં આવ્યા હતા બેઠકમાં ગૃહમંત્રી પેટ્રોલિયમ મંત્રી પર્યાવરણ મંત્રી નીતિ આયોગના ઉપાધ્યક્ષ વગેરે હાજર રહ્યા હતા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આજથી ત્રણ દિવસ માટે નેપાળના પ્રવાસે જવા રવાના થયા છે છેલ્લા અઢાર વર્ષમાં ભારતના રાષ્ટ્રપતિનો આ પ્રથમ નેપાળ પ્રવાસ છે શ્રી મુખર્જી નેપાળના રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી તથા અન્ય નેતાઓને મળશે તેઓ બે દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો તથા સહયોગ વધુ વ્યાપક કરવા અંગે ચર્ચા વિચારણા કરશે તેઓ પોખરા તથા જનકપુરની મુલાકાત પણ લેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા અન્ય મંત્રીઓએ રાષ્ટ્રપતિને પ્રવાસ બદલ શુભેચ્છા પાઠવી હતી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘર માટે ગરીબો અરજી કરી શકે તે માટે દેશભરમાં ઓનલાઈન આવેદન કરવાની વ્યવસ્થા શરૂ થઈ રહી છે કેન્દ્રીય શહેરી વિકાસ વિભાગ અને આઈટી વિભાગ વચ્ચે આ માટે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે જેમ પહેલા શૌચાલય નિર્માણ માટે ઓનલાઇન અરજીની વ્યવસ્થા કરાઈ હતી તે જ રીતે આવાસો માટે વ્યવસ્થા કરાશે કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર બાવીસ સુધીમાં તમામને આવાસો પૂરા પાડવાનું લક્ષ્ય નક્કી કર્યું છે કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડુ તથા આઈટી મંત્રી રવિશંકર પ્રસાદે આ પ્રસંગે પત્રકારોને માહિતી આપી હતી ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે નવમી નવેમ્બરથી ભારતમાં રમાનાર પાંચ ટેસ્ટ મેચ પૈકી પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની બીસીસીઆઈ દ્વારા જાહેરાત કરવામાં આવી છે પ્રથમ ટેસ્ટ મેચ રાજકોટમાં રમાનાર છે વિરાટ કોહલીના કપ્તાન પદે રમાનાર પ્રથમ બે ટેસ્ટમાં સમાવેશ કરાયેલ ખેલાડીઓમાં ગુજરાતના યુવાન બોલર હાર્દિક પંડ્યાનો નંબર લાગ્યો છે અન્ય ખેલાડીઓમાં રવિન્દ્ર જાડેજા ઈશાંત શર્મા વિજય મુરલી ગૌતમ ગંભીર ચેતેશ્વર પૂજારા અજિંક્ય રાણે મોહમ્મદ સામી ઉમેશ યાદવ આર અશ્વિન ઉમેશ યાદવ અમિત મિશ્રા કરુણ નાયર જયંત યાદવ તથા રિદ્ધિમાન શાહનો સમાવેશ થાય છે આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ નમસ્કાર